નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું હિરેન સર ફરી પાછો તમારા માટે નવો ટોપિક નવો કોન્સેપ્ટ લઈને હાજર છું તો આજના દિવસે આપણે લઈશું યુનિટ નંબર એટલે કે અ કેન વોક અ એટલે કે જહાજ કેન એટલે એટલે કે કે થઈ થઈ શકે છે વોક ચાલવું એટલે કે ટૂંકમાં આખા વાક્ય નો શું થાય કે એક જહાજ પણ ચાલી શકે છે એક જહાજ પણ ચાલી શકે છે તમને મનમાં વિચાર આવ્યું કે જહાજ તો તરતું હોય જહાજ ચાલી શકે નહીં

મી લુક એટ મી એટલે કે તમે મારી સામે જુઓ કેન યુ જમ્પ એઝ યુ એઝ આઈ ડુ કેન યુ જમ્પ એટલે કે શું તમે જમ્પ કરી શકો એઝ આઈ ડુ એટલે કે હું જે રીતે જમ્પ કરું છું એ જ રીતે તમે જમ્પ કરી શકો કૂદકા મારી શકો યસ આઈ કેન યસ આઈ કેન હું એ જ રીતે કૂદકા મારી શકું છું આમાં આમાં ચિત્રમાં જુઓ કોણ કૂદકા મારે છે તમને દેખાતું હશે કોણ કૂદકા મારે છે એક મંકી છે ઈ કૂદકા मारे છે વાંદરો છે ઈ કૂદકા મારે છે પછી સેકન્ડ છે ઈ શું છે આઈ એમ ડાન્સિંગ આઈ એમ ડાન્સિંગ એટલે કે હું નૃત્ય કરું છું હું ડાન્સ કરું છું લુક એટ મી લુક એટલે કે જુઓ તમે મારી સામે જુઓ કેન યુ ડાન્સ એઝ આઈ ડુ એટલે કે શું તમે નાચી શકો તમે નૃત્ય કરી શકો જે રીતે હું નૃત્ય કરું છું તો આન્સર આપે છે કોણ આપે છે આન્સર લેખક આન્સર આપે છે યસ આઈ કેન હા હું એ રીતે નૃત્ય નૃત્ય કરી શકું છું તો તમને ચિત્રમાં છે 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 કોણ કરતું કરતું દેખાય દેખાય ડાન્સ એક હાથી છે હાથીનું બચ્ચું છે એ નૃત્ય કરે છે જો એની બાજુમાં સંગીતના ચિહ્ન પણ આપેલા છે તો નૃત્ય કરતા કરતા ગાય પણ છે તો એ રીતનો એ ચિત્રમાં પણ ડાન્સ કરતું જોવા મળે છે પછી છે આઈ એમ સ્લીપિંગ કે હું સુ હું સુતો છું આઈ એમ સ્લીપિંગ હું સુતો છું લુક એટ મી એટલે કે તમે મારી સામે જુઓ કેન યુ સ્લીપ એઝ આઈ ડુ શું તમે સુઈ શકો જે રીતે હું સૂતો છું તો લેખક આન્સર આપે છે યસ આઈ કેન કે હા હું તે રીતે સુઈ શકું છું તો જો બાજુમાં ચિત્રમાં પણ આપેલું છે કે એક ઉંદર છે એ છે એ ઓકા ઉપર કેવું આરામથી સૂતું છે એ રીતના એને સૂવાની વાત કરેલી છે